आंट्स एक बे लाइन अपने बात करेली थी पण पहले थी ज वरी पासु शुरुआत करूँ छू बराबर एटले पेन अने टेक्स्ट बुक छे ई तमे तमारी जोड़े राखजो अमुक शब्द हशे ई हुं अहींया लखतो पण जोड़े जाऊँ छू एटले जेथी करीने तमने पण आसानी रहे अहींया ई 5-6 सेकंडनो ब्रेक मळे अने ए ब्रेक दरमियान तमे ई शब्द छे ए तमे अहींया पासे लखी शको। फॉलोइंग बिहेवियर बराबर आ मैं कीधु तू बिहेवियर एटले वर्तन શું કહેવાય વર્તન આપણી જોડે આપણો ફ્રેન્ડ્સ છે કોઈ અધર લોકો છે કેવું વર્તન કરતા હોય છે બિહેવિયર એમ વર્તન અમુક સારું વર્તન કરતો હોય અમુક ખરાબ વર્તન કરતો હોય તો આને શું કહેવાય એ બિહેવિયર વર્તન કહેવામાં આવે છે કે નોટિસ્ડ બાય સાયન્ટિસ્ટ દ્વારા એક અભ્યાસ કરેલો હતો એમાં એને એ નોટિસ કરેલું છે કે વુ વોઝ મેકિંગ અ સ્ટડી ઓફ આન્ટ સ્ટડી એટલે અભ્યાસ આન્ટ્સ એટલે કીડીઓ કે એ કીડીઓ વિશે એને અભ્યાસ કરેલો છે અને શું કહે છે કે નંબર ઓફ આન્ટ્સ વેર ડાઉન ઇન અ પીટ પીટ એટલે એ ખાડો શું છે પીટ એટલે એ ખાડો અથવા તો એનો જે કાંઈ દર છે એને પણ આપણે પીટ કહી શકીએ છીએ કે વેર ધે હેડ કિલ્ડ સમ ફ્લાઈસ કે જ્યાં કિલ્ડ એટલે બધાને ખબર જ છે આતંકવાદી જે પ્રવૃત્તિ કરતો હોય કિલ્ડ એટલે કે મારી નાખો કે ત્યાં શું કરે છે એ ખાડામાં દરમાં કે અમુક ફ્લાઈસ માખીઓ અને ઇન્સેક્ટ એટલે કે જીવજંતુઓ કે માખીઓ અને અમુક જીવજંતુઓને શું કરે છે મારી નાખે છે ફોર ફૂડ એટલે સુધી આપણે કાલ વાત કરી હતી ઓકે હવે આગળ જુઓ કે ધ આન્ટ્સ બિગન એટલે કે શરૂઆત આન્ટ્સ બિગન ફેચિંગ ધ સ્મોલ બીટ્સ ઓફ ધીસ ઇન્સેક્ટ્સ અપ ટુ ધેર એન્થિલ જો આની અંદર ઘણા બધા શબ્દો આવ્યા છે તો એમાં પહેલો શબ્દ છે કે ફેચિંગ બરાબર તો ફેચિંગ એટલે લઈ આવવું અને એક નીચે પછી બીજો શબ્દ છે એન્થિલ રાફડો આપણે એમ કે રાફડો ફાઈટો છે શું કહીએ રાફડો ફાઈટો છે માણસનો રાફડો ફાઈટો છે કીડીનો રાફડો ફાઈટો છે માનો કે એક કરતા વધારે માણસો ભેગા થાય હે માણસો દેખાય માણસનો રાફડો ફાઈટો છે ખેતરમાં ભૂંડળા આવે છે ગધેડા આવે છે ભૂંડળાનો રાફડો ફાઈટો છે ખેતરમાં આવું આપણે કહેતા હોય એટલે કે આમ રાફડો ફાઈટો એને એન્થિલ કહેવાય તો શું કહે છે કે ધ આન્ટ્સ બિગન આન્ટ્સ શું પછી શરૂઆત કરે છે કે ફેચિંગ એટલે કે લઈ આવવું શું છે ફેચિંગ એટલે લઈ આવવું કે ધ સ્મોલ બીટ્સ એટલે બટકા કટકા બરાબર સ્મોલ બીટ્સ આપણે એમ કહેતા એપલ બીટ એપલનો ટુકડો એવું બીટ્સ ટુકડો કે ધીસ ઇન્સેક્ટ એ જીવજંતુઓના જે ટુકડા હોય છે એને લઈ આવે છે અપ ટુ ધેર એન્થિલ ક્યાં સુધી અપ ટુ શબ્દનો ઉપયોગ આપણે જે પ્રપોઝિશનની વાત કરી હતી ત્યાં શબ્દ તમને જોવા મળેલો હતો કે અપ ટુ ધેર એન્થિલ એટલે એ રાફડો એનો રાફડો એટલે કયો રાફડો કહેવાય કે કીડીઓનો દર હોય તો એનો રાફડો કહેવાય તો એના
રાફડા સુધી એ જીવજંતુઓના બીટ્સ બટકા નાના નાના કટકા હોય એ શું કરે છે એને ત્યાં સુધી ખેંચી અને લઈ આવે છે શું કરે છે ત્યાં સુધી એને ખેંચી અને લઈ આવે છે This was arduous work for them. જો આમાં પણ એક શબ્દ છે શું છે તો આનો મતલબ થશે મુશ્કેલ arduous એટલે મુશ્કેલ હવે અહીંયા ટફ શબ્દનો ઉપયોગ કરે તો પણ ન ચાલે પણ શબ્દ થોડોક અઘરો બનાવ્યો હવે એ શબ્દ આપણે ખબર હોય ટફ એટલે મુશ્કેલ ટ્રબલ એટલે મુશ્કેલી તો એવો શબ્દ સમાનાર્થીમાં લઈએ તો આપને આ એડ્યુસનો ખબર શબ્દ હોય કે આ એડ્યુસ એટલે મુશ્કેલ થાય બરાબર તો તરત જ આપને એ સમાનાર્થી શબ્દમાં પૂછાણ હોય તો આવડી ન જાય એડ્યુસની સામે ટ્રબલ લખ્યું હોય ટફ લખ્યું હોય તો એ બધા મતલબ એક થયા ને તો આ જ હોય આવી રીતના જ સમાનાર્થી સિનોનિમ્સ શબ્દ છે એ ઈ પાઠમાંથી ઉઠાવે બાકી કઈ નવીનતમ હોતું નથી આપણી ચોપડી બારનો એક પણ પ્રશ્ન નથી હોતો જો આપણે એને વિચારીએ સમજીએ ને તો આપણી ચોપડી બારનો એક પણ પ્રશ્ન હોતો નથી મુશ્કેલી ત્યારે પડે છે જ્યારે આપણી ભણવાની અંદર એક્ટિવનેસ હોતી નથી બાકી તમે અત્યારે ધ્યાન રાખો હરેક હરેક શબ્દ છે તમે અહીંયા બેઠા છો બરાબર તમે કદાચ પેન વડે અહીંયા હું કહું છું એમ કદાચ નથી લખતા નીચે ચોપડીમાં શબ્દો તો તમને એમ હશે સાહેબ તો કીધા રાખે યાર હે તો એમાં મારું નુકસાન નથી કાંઈ સંસ્થાનું નુકસાન કાંઈ નથી નુકસાન તમારું ખુદનું જ છે એટલે વ્યવસ્થિત ભણીએ આપણા માટે છે આ કામ જરૂર કરીએ આપણે ઓકે કે એના માટે ફોર ધેમ તેમના માટે આ મુશ્કેલ કામ છે કેમ કે એક તો એનું કદ કેવડું કીડીનું યાર એ કીડીનું કદ જ કેવડું છે નાનકડું કદ હોય અને એમાંય પાસે એના કંઈક એના જેવડું ને જેવડું ઉપાડીને લઈ જાઓ આપણે આપણા જેવડું ને જેવડું ઉપાડીને લઈ જવું હોય તો આપણું છોકરું હોય તો એ કંઈકમાં નાખવું મુશ્કેલ પડે બરાબર ને તમારે કોઈ નહીં હોય લગભગ કોઈ હે ને છોકરો એટલે કે છોકરું હોય તો એ કંઈકમાં નાખીને ફરવું મુશ્કેલ પડતું હોય છે હે તો એના જેવડો આપણા જેવડો ને જેવડો બીજો પદાર્થ હોય તો કે ભાઈ મને હાંઢીઓ કરીને ગિરનાર ચડાવી દે હાંઢીઓ કરું ને માઉન્ટ આબુ ઉપર મને લઈ જા તો ન લઈ જઈએ ગયા ને આપણે યાર કે ધ સાઇડ્સ ઓફ ધ પિટ સાઇડ્સ સાઇડ્સ એટલે બાજુઓ જો સાઇડ્સ લેફ્ટ સાઇડ રાઇટ સાઇડ ફ્રન્ટ બોટમ ટોપ બરાબર આ બધી સાઇડ છે તો ધ સાઇડ્સ ઓફ ધ પિટ પિટ એટલે ખાડો આગળ મેં વાત કરી વેર સ્ટીપ હે સ્ટીપ સ્ટીપ એટલે સીધું કેવું કહેવાય ત્યાં નીચે લખી નાખજો સ્ટીપ એટલે સીધું આમ આપણે આમ જાતા હોય ને આમ એકદમ ખાઈ આવે સીધી હા તળાવ આપણા ગામનું કેવું હોય આમ સ્ટીપ ના હોય તળાવ આમ હરવે 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 પાણી ઊંડું જતું જતું એવી રીતના હોય હે એટલે આપણે આમ પાણીનું સ્તર છે આમ થોડું થોડું આવે પેલા આટલે સુધી પાણી થાય પછી આટલે 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 એવી રીતના આમ સ્ટીપ ન હોય સ્ટીપ હોય તો આમ ખાડો કરી આમ સીધા જ અંદર કરી જઈએ પણ આ કીડીઓનો જે હોય છે ને એ સ્ટીપ હોય છે એની સાઇડ્સ કેવી હોય સ્ટીપ કે સ્ટીપ હોય એન્ડ કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ આન્ટ્સ સ્ટીપ એટલે કેવી કે એની સાઇઝ મુજબ એમ આ 5 ફૂટ 3 ઇંચનો બાબો હોય માનો કે 5 ફૂટ 3 ઇંચ મારી ઊંચાઈ છે અને પાણીમાં હું જાઉં છું અને 5 ફૂટ 3 ઇંચનો જ ખાડો ડાયરેક્ટ જ આવે તો ઓબ્વિયસલી વાત છે ડૂબી જઈએ આપણે આમ કદાચ ચાલીને ઉતરવું હોય તો આમ હરવેક દિન ધુમકો મારીએ હરવેક દિન બેસીને ઉતરીએ બરાબર
तो एनी साइज प्रमाणे एम कंसाइडरिंग द साइज ऑफ आंट्स કીડીની સાઈઝ પ્રમાણે એ એને ખૂબ મુશ્કેલ છે. ધ લોડ્સ, લોડ્સ એટલે વજન. આપણે કહીએ ને ગાડી લોડિંગ કરાવી છે, મારી ગાડી લોડિંગ થાય છે, સામેનો કસ્ટમર આપણે ફોન કરે ગાડી ક્યાં પહોંચી, સાહેબ હજી તો લોડિંગ થાય છે. લોડ એટલે વજન. એમ કે ધે વેર કેરિંગ, કેરિંગ એટલે કાળજી કરવી, ઉપાડવું. કેરિંગ એટલે કાળજી કરવી અથવા ઉપાડવું. કે વેર વેરી હેવી, વેરી હેવી એમ. તો એના માટે તો ભાઈ નાનકડી ધૂળનો કટકો ઉપાડે તો એવી જ ગણાય ને, એની જેવડી સાઈઝ છે. હે, એ સાઈઝ પ્રમાણે એના માટે તો એ હેવી જ છે. ઓબ્વિયસલી વાત છે, શું છે, એના માટે તો એ હેવી જ છે. ઇટ વોઝ As if a group of men were carrying a weight of 200 pounds each. શું કહે છે? It was એ કેવી રીતના? As if એટલે કે જેમ કે a group of men, કે ગ્રુપ થઈ જાય આખું, group of men were carrying a weight, કે જ્યારે વજન ઉપાડવાનું હોય ત્યારે આખું ગ્રુપ થઈ જાય, કે 200 pounds each. Right? 200 pounds ઈચ, ઈચ એટલે બધા 200 pounds, શું છે, 200 pounds જેટલું. એન્ડ ક્લાઇમ્બિંગ અ ક્લિફ, ક્લાઇમ્બિંગ એટલે ચડવું અને ક્લિફ એટલે ભેખડ, એટ ધ સેમ ટાઈમ અને એક જ સમયે ઈ ચડતા હોય છે. જુઓ શું કહે છે, ક્લાઇમ્બિંગ એટલે ચડવું, ક્લાઇમ એટલે ચડવું, એમાં આઈએનજી શબ્દ લાગેલો છે. એન્ડ ક્લિફ એટલે ભેખડ. તમારું ખેતર હોય ક્યાંક આજુબાજુમાં, ધારો કે નાનું ઊંચું પર્વત જેવું, પહાડ જેવું ટેકરી હોય અથવા તો પાર કરેલી છે, વરસાદ પડે છે ફૂલ અને ભેખડ પડે ક્યારેક, ખબર? આપણે અમરધામ યાત્રા ક્યાંક કરવા ગયા હોય, અમરનાથ વગેરે, માઉન્ટ આબુ, તો ચોમાસાના સમયે અમુક સમયે તમને લોકોને ઉપર ન જવા દઈએ. શું કામ? એમ કે બસ આટલે સુધી લિમિટ, હવે આથી વધારે ઉપર નહીં જવું. કેમ કે અમુક એવો રસ્તો નીકળતો હોય ત્યાં આમ સીધી ભેખડ પડે એવું હોય, ક્લિફ જેને શું કહેવાય, ક્લિફ, એ ભેખડ પડે એવું હોય. ક્લિફ શબ્દ તમને નથી આવડતો, અહીંયા લખ નાખો, ક્લિફની નીચે ભેખડ કહેવાય. તો એ પડે તો જાન જોખમ થાય, એટલા માટે થઈને પરમિશન નથી આપતા હોય. હે, અમુક જગ્યાએ એમ કે પ્રવેશ નિષેધ, અહીંયા જવું નહીં, પ્રવેશ નિષેધના બોર્ડ મારેલા હોય, પ્રવેશ કરવું નહીં, અહીંયા પાર્કિંગ કરવાની મનાઈ છે. હે, તો મનાઈ હોય ત્યાં પણ આપણે કરીએ તો એમાં આપણે પછી કંઈક નુકસાન થાય, એટલા માટે થઈ. અને આ ભેખડ એમ કે એ ભેખડ એક જોડે ચડતા હોય છે ગ્રુપમાં. પાંદડું એવડું મોટું હોય, એક કીડી ઉપાડીને લઈ જઈએ કે, પણ તમને એવું લાગે કે પાંદડું આમ હરવે 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 ઘસેડાય છે, પણ એને નીચે બધી કીડી હોય, એ આમ બધા એક આયરે જતા હોય ઉપાડી. આ દ્રશ્ય તમને તમારા ગામના પાદરમાં, તમે ક્યાંક ઓટલે બેઠા હોય, તમે ખેતર છો, ખેતર નીચે આપણે કદાચ લીમડો હોય અને લીમડા નીચે એને ચલાખો પાથરીને જમવા બેહતા હોય, તો અહીંયા આસપાસમાં એટલા વિસ્તારની અંદર તમને આવા દ્રશ્યો ક્યાંક ને ક્યાંક જરૂર જોવા મળશે. આવા દ્રશ્યો ક્યાંક ને ક્યાંક તમને લોકોને જરૂર જોવા મળતા હશે, તો એની વાત છે. પછી શું કહે છે આગળ? ધ આન્ટ્સ ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝ ધ વર્ક ઇન ધીસ વે. જો ઇમિડિયેટલી આ શબ્દનો મતલબ બધાને ખબર જ છે. શું કહેવાય? તાત્કાલિક. આ આપણા રોજિંદા જીવનના શબ્દો છે ભાઈ. ભણો નો ભણો એ બે નંબરની વાત છે, પણ બાપ દાદાનો ધંધો સંભાળવા માટે કાંઈક તો બુદ્ધિ આપણામાં હોવી જોઈએ ને. કોઈ કસ્ટમર આવ્યો, આપણે એગ્રોની દુકાન છે, કોઈ કસ્ટમર આવ્યો,
દવા છાંટવાનું ચાલુ છે, 3 વીઘા રહી જાય એવું છે, 250ની બોટલ એક લાવને હોય તો, પણ આપણે આગળ સ્ટોક નથી. કસ્ટમર કે છે ઇમિડિયેટલી કંઈક થાય એવું હોય તો કરો ને, તો ઇમિડિયેટલી એટલે શું એવું આપણે થોડું પૂછાય ને યાર, તો ઇમિડિયેટલી એટલે તાત્કાલિક કહેવાય. તો હા કે ભાઈ હાલો હળવદ સેન્ટર, ધ્રાંગધ્રા સેન્ટર આપણાથી નજીક છે, લાવને એકાદાને ફોન કરું, એ હોય તો આપણા ગામનો કોઈ ગયો હોય ભેગું મોકલાવી દે, અથવા તો એ ગમે તેના ભેગું સકડામાં નાખી દે, રિક્ષામાં નાખી દે. તો આ બધા કોમ્યુનિકેશન આવા સામાન્ય સામાન્ય કોમ્યુનિકેશન હોય ને, એમાં ઇંગ્લિશ શબ્દનો ઉપયોગ થતો હોય છે. તમારે નથી કરવો તો સામેવાળી વ્યક્તિ કરશે, તો ત્યારે આપણી ઇજ્જતને આબરૂ ન જાય એના માટે જીવન જરૂરી લાઇફસ્ટાઈલને પૂરતા થોડાક થોડાક શબ્દ તો આપને ખબર હોવી જ જોઈએ. અત્યારે મને કયો તમે, ગુજરાતી ભાષા પણ પ્યોર ભાષા છે? હા છે, ગુજરાતી પ્યોર ભાષા જ છે, પણ આપણે બોલીએ છીએ નથી બોલતા. હિન્દી તો સ્પેશિયલ ઇંગ્લિશ હિન્દી મિક્સ જ બનેલી છે. હિન્દીમાં બોલનારો વ્યક્તિ છે ઇંગ્લિશ અડધું બોલતો હોય, 40% ઇંગ્લિશ હોય ને 60% પિક્ચરમાં જોવો તમે. હે આપણે કોમન પ્રોબ્લેમ આ બધું વગેરે ઇંગ્લિશ શબ્દ વચ્ચે આવે જ, તો એ આપણે કોમ્યુનિકેશન માટે પણ બહુ જરૂરી છે બધું. તો ઇમિડિયેટલી એટલે તાત્કાલિક આ શબ્દ યાદ રાખવાનું જોઈએ. તો શું કરે છે, ધ આન્ટ્સ ઇમિડિયેટલી તાત્કાલિક ઓર્ગેનાઇઝ એટલે આયોજન કરવું, કે ધ વર્ક ઇન ધીસ વે, કે તાત્કાલિક આ રસ્તે એ કામ છે એને શું કરે છે, આયોજન કરે છે. વાઇલ જ્યારે, સમવેર અને બીજા, કેરિંગ ઓફ ધ બીટ્સ ઓફ ઇન્સેક્ટ ઉપાડે છે, કેરિંગ એટલે કાળજી કરવી અથવા ઉપાડવું, બીટ્સ ઓફ ઇન્સેક્ટ જીવજંતુઓના કણ હોય છે એને શું કરે છે, એ કાળજી કરે છે, એને ઉપાડે છે. ધ અધર્સ એટલે કે બીજા, વેન્ટ ઇન ફ્રન્ટ, વેન્ટ એટલે ગો નું વેન્ટ થયું, વન્ટ એટલે જવું, ફ્રન્ટ ફ્રન્ટ એટલે આગળ, એન્ડ ક્લિયર ક્લિયર એટલે સફાઈ, અવે અવે એટલે કે દૂર, એની સેન્ડ સેન્ડ એટલે આમ રેતી ટુકડા ટુકમાં કચરો જે કાંઈ, ઓર સ્મોલ સ્ટોન નાના નાના પથ્થરો, સ્ટોન એટલે પથ્થર, ધેટ ઓબસ્ટ્રક્ટ ધ વે, ઓબસ્ટ્રક્ટ એટલે કે અવરોધ, વે કે રસ્તામાં અમુક અવરોધ થાય, નાના નાના પથ્થર પડ્યા હોય, હે અમુક નાના નાના કચરો કર્યો હોય, તો એ કીડીને લાવવા માટે તકલીફ થાય, તો જે કીડીનું ઝુંડ આખું લઈને પાંદડું લઈને આવે છે, તો અમુક કીડીઓ એની આગળ હાલતી હોય, રસ્તો સાફ કરતી જતી હોય, કેમ કે પાછળ ઓલા આવે છે એને કઈ નડે નહીં, નકર કીડીના પ્રમાણમાં રેતીની કણી આવડી પડી હોય તો એને તો આ પહાડ લાગે ને, આપને આપણા જેવડો પાણો વચ્ચે પડ્યો હોય તો કેમ. એટલે એવું એમ કે એનું વર્ગ જોવો, એમ અમુક કીડીઓ આગળ રસ્તો સફાઈ કરતી જતી હોય, એ આવડી નેતાની ગાડી જેવું છે, પેલા પોલીસની આવે, હે પછી સિક્યુરિટીની આવે, બીક તો એને લાગી હે આખી ટારી દઈએ તો નકામા, એટલે જ આ બધું છે, બીક કોઈની હગી ન થાય. હે આજ તમે ગમે તે સેલિબ્રિટી, ગમે તે હીરા, ગમે તે નેતાને કહો કે પાણીપુરી ખાવા આવેલ, એ બજારે ઊભો ઊભો એકલો પાણીપુરી ખાઈ શકે, એને એ સુખ ભૂલી જવાનું જીવનમાં, કંઈક પાવા માટે કંઈક તો ગુમાવવું જ પડે. કે ઓબસ્ટ્રક્ટેડ એક શબ્દ આની અંદર હતો, તો એ શબ્દ પણ આપણે લખી લેવો, ઓબસ્ટ્રક્ટેડ એટલે કે અવરોધ. ઓબસ્ટ્રક્ટેડ એટલે અવરોધ, બરોબર. ધ વે એટલે કે રસ્તામાં અવરોધ હોય ને એ કીડીઓ શું કરતી જતી હોય છે, આગળથી સાફ સફાઈ કરતી જતી હોય છે. એટ સમ પોઈન્ટ, અમુક પોઈન્ટ એવો હોય,
કે વેર ઇટ વોઝ ડિફિકલ્ટ, કે જ્યાં એને બહુ મુશ્કેલ હોય છે, વેર ઇટ વોઝ ડિફિકલ્ટ, ડિફિકલ્ટ એટલે મુશ્કેલ, ટુ ગેટ અ ફૂટ હોલ્ડ, ફૂટ એટલે પગ, હોલ્ડ એટલે આધાર, આમ પગ આધાર રાખવો મુશ્કેલ હોય, આપણે આમ કંઈક આમ ટેકરો ચડતા હોય તો આમ અમુક પગ લપસી જવાની બીક લાગે, લાગે ને, તો અમુક એવી જગ્યા છે કે એ આપણે બીક લાગતી હોય છે, તો એ ટેકરો ચડવો એ મુશ્કેલ હોય, તો કે ફૂટ આધાર હોય નહીં. તો અધર આંટ વુડ પોઝિશન, તો બીજી કીડીઓ હોય શું કરે, પગ મૂકવાની જગ્યા ન હોય ને તો બીજી કીડીઓ હોય આમ પોઝિશન થઈ જાય, આમ એવી પોઝિશનમાં ગોઠવાઈ જાય, કે વુડ પોઝિશન ધેમ સેલ્વ, એની પોતાની રીતે પોતાની જાતે એવી પોઝિશનમાં ગોઠવાઈ જાય, સચ અ વે, એવા રસ્તે કે ધેટ ધ આન્ટ્સ કેરિંગ ધ લોડ કુડ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ. ક્લાઇમ્બ એટલે ચડવું. માનો કે કોઈ પણ ખાડો છે, તો એમાં આમ સાંકળ બની જાય, એકબીજી કીડીઓ એકબીજાની પીઠ પકડીને આમ આખો પુલ બનાવી નાખે, તો અમુક કીડી છે એના માથેથી બધી હાલી જાય, કે જે આમ પગ આધાર રાખી શકાય એવું ન હોય ને, અહીંયા કીડી ખુદને આધાર દઈ દે, એના ઉપર થઈ અને પેલી કીડી છે એ ચાલી જાય. તો આ યુનિટી ઇન ડાયવર્સિટી, વિવિધતામાં એકતા, એટલે કે યુનિટી, એકતા, સમ, એ આ કીડીઓની અંદર જોવા મળે છે. આ યુનિટી છે કીડીની અંદર, કે જે હકીકતમાં માનવ જાત, મનુષ્યની અંદર હોવી જોઈએ, એ હજી આપણામાં આવી યુનિટી નથી. અને જ્યારે આ કીડીઓની અંદર આવા પ્રકારની યુનિટી છે, તો એની વાત મેં નથી. પછી શું કહે છે, નિયર એટલે કે નજીક, ધ ટોપ ઓફ ધ પીટ, ટોપ એટલે ઉપર, ઓફ ધ પીટ, પીટ એટલે ખાડો, તો આમ કૂવો હોય ખાડો, એનો ટોપ ઉપરનો ભાગ તો હોય ને, ખાડાનો કિનારો આપણે આમ કૂવામાં આમ જોઈ કેટલો ઊંડો હે, એ ભાગ એમ આમ કાંઠે ઊભા ઊભા જોઈને કેટલો ઊંડો હે, હે, અમુક અમુક તો શું હોય આમ પગ લાંબો કરીને જોવે આમ પાછળ, આમ પડી હું ન જાઉં, હે, અથવા બાજુમાં કોઈ આમ પકડીને આમ જોવે, જાણે નીચે વહી જવાનો હોય. હવે શું કહે છે કે નિયર ધ ટોપ ઓફ ધ પીટ, ખાડાના નજીકના ટોપે, હાવેવર ધેર વોઝ અ સ્મોલ પાર્ટ ઓફ ધ વે વિચ વોઝ કમ્પ્લીટલી, શું કહે છે, સ્મોલ પાર્ટ, નાનકડો ભાગ શું છે, કે ધ વે રસ્તામાં, વિચ વોઝ કમ્પ્લીટલી, કે જે સંપૂર્ણપણે, વિચ વોઝ કમ્પ્લીટલી એટલે કે સંપૂર્ણપણે સ્મૂથ એન્ડ સ્ટીપ, સ્ટીપ એટલે સીધું, આમ ચડાણ એ સીધી જ વેખળ છે, હે, સીધો જ ખાડો આવી જાય છે, આમ હરવે 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 નથી, હે, તળાવમાં આપણે આટલા હોય આમ જેમ જેમ નજીક આવે એમ પાણી ઓછું થતું જાય, હે, હજી થોડાક બહાર આવો, હજી થોડાક બહાર આવો, હે ને, કે હજી થોડાક અંદર જાઓ તો ડૂબી જઈશો, એવી રીતના ઢાર નથી. આ ઢાર કેવી રીતના છે, સીધો જ ખાડો, પગ મૂક્યા ભેગો ગયો, તો કે સ્મૂથ એન્ડ સ્ટીપ, એકદમ સ્મૂથ, લીસો અને સ્ટીપ, આમ સીધું જ. હિયર, ઓકે, એક મિનિટ માટે આપણે ઘણા બધા વિદ્યાર્થીનો જોઉં છું જેને હજી પન્નું નથી ફેરવું બુકનું, બરાબર, એનું ધ્યાન બીજે જ છે, કે જે લોકો શું કરે છે એને કાંઈ ખબર પડતી નથી. મિત્રો, તમારા માટે છે, બીજા કોઈ માટે નથી, એમસીક્યુ આવવાના છે, થોડીક કદર કરો, અભ્યાસક્રમની કદર કરો, કોરોનાને લઈને જે કાંઈ પણ
પરિસ્થિતિનો સામનો આપણે કરી રહ્યા છીએ, જે કંઈ પણ મુશ્કેલીઓ ભણવા બાબતે પણ વેઠી રહ્યા છીએ, આ તમામની સામે આપણે કંઈક કરી શકીએ, બીજાથી કંઈક બેટર. પરીક્ષા લે તો લેવાની જ છે, એમાં કોઈનું કંઈ કોરોના હોય હે, કે કોરોનાના મામા આવે કે કોરોનાના કાકી આવે, પણ પરીક્ષા લીધા વિના તમને તો આગળ મોકલવામાં નહીં જ આવે, આ તો નક્કી છે ને. તો થોડુંક બી કેરફુલ, થોડુંક વધારે પડતું ધ્યાન દઈએ હવે, કેમ કે ઓલમોસ્ટ ક્યાં પહોંચી ગયા તમે જુઓ, આપણે સિલેબસ એન્ડ તરફ પહોંચી છીએ, ડિસેમ્બર એન્ડ તરફ જઈશું હમણાં, ડિસેમ્બર કાલે હવાર ચાલુ થઈ જશે ને. તો ઓલમોસ્ટ આપણે એક વીમાં આવી ગયા, આપણી ઓલરેડી માર્ચમાં તો પરીક્ષા હોય છે, પણ હાલો માનો કે બે મહિના મોડી જાય, તો એ પરીક્ષા તો પરીક્ષા દેવાની જ છે ને. ઓકે, કે નો હિયર ધેર વેર નો ફૂટહોલ્સ, કે જ્યાં પગ રાખવાનો આધાર નથી. શું છે કે હિયર ધેર વેર નો ફૂટહોલ્સ, કે જ્યાં પગ રાખવાનો પણ આધાર નથી. તો શું કહે છે, ધ આન્ટ્સ એટલે કે કીડીઓ કેમ અપ ટુ ધીસ પોઈન્ટ, હે એ પોઈન્ટ સુધી આવી જાય છે, ખાડા સુધી આવી જાય કીડીયું, કે કેમ અપ ટુ ધીસ પોઈન્ટ એન્ડ ધેર ધેર પ્રોગ્રેસ, પ્રોગ્રેસ એટલે પ્રગતિ, સ્ટોપડ, સ્ટોપડ એટલે થોભી છો, અને ત્યાં એની પ્રગતિ છે એ શું થઈ જાય છે, સ્ટોપડ થોભી જાય, અઘરું કામ આવ્યું. શું થયું, અઘરું કામ આવ્યું, ત્યાં એની પ્રગતિ છે એ શું થાય છે, થોભી જાય છે. ઇટ સીમ્ડ ધેટ, એવું લાગે છે કે આફ્ટર ઓલ બધું કર્યા પછી, ધે હેડ બીન ડિફેટેડ, જો શબ્દ આવ્યો ડિફેટેડ એટલે કે નિષ્ફળ, શું થાય, ડિફેટેડ એટલે નિષ્ફળ, ત્યારે એને એવું લાગે છે કે આપણે નિષ્ફળ ગયા. તરાવે જઈને આવ્યો તોય પાણી પીધા વગર આવ્યો એ નિષ્ફળ કહેવાય, તળાવે જઈ આવ્યો તો એટલીસ્ટ પાણી તો પીવાય ને, ભલે ડૂબકી નો મારી પણ પાણી પીને તો આવવું જ જોઈએ, ધક્કો માથે ન પડે. તો આ એમ કે છેક પેલા લોકો ઉપાડીને આયલા આવતા હતા, અરવે 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 કરીને, તેમ છતાં ત્યાં હજી આવ્યા તો હવે તો અઘરું વસ્તુ આવી, કે એકદમ ખાડો આવે છે, સ્ટીપ ધાર છે સીધો, બરાબર, કે એને એવું લાગવા માંડે છે કે હવે અમે નિષ્ફળ છીએ. ઓફ ધ મેની આન્ટ્સ, કે ઘણી બધી કીડીઓ, વિચ ટ્રાય ટુ ક્લાઇમ્બ ધેર પાર્ટ્સ, ઘણી બધી કીડીઓ એનો પ્રયત્ન કરે છે એના ઉપર ચડવાનો, ઘણી બધી કીડીઓ છે એ આમ આખું ઉપર આવવા મથે છે, ટ્રાય કરે છે. ઓનલી વન રીચડ ધ ટોપ, ઓનલી એક કીડી ટોપ ઉપર પહોંચે છે, દરમાં જેટલી કીડીઓ છે ને તે બધી ટ્રાય કરે છે, પણ આમ ધાર એકદમ સીધો છે, પહોંચી શકતું કોઈ નથી, ખાલી એક જ કીડી માત્ર ને માત્ર શું કરે છે, પહોંચે છે ટોપ ઉપર. ધીસ વન એટલે કે તે એક ઇમિડિયેટલી, તાત્કાલિક, મેટ, મળવું બાય અ નંબર ઓફ આન્ટ્સ ફ્રોમ ધ એન્થિલ, એક કીડી ટોપ ઉપર પહોંચી અને નંબર ઓફ આન્ટ્સ એટલે કે ઘણી બધી કીડીઓને ઉપર મળે છે ઓલા લોકો લઈને આવતા હતા એને, કે ફ્રોમ ધ એન્થિલ, એ રાફડો હોય ને કીડીનો, એન્થિલ એટલે રાફડો, એ રાફડે બધી ઘણી બધી કીડીઓને મળે છે, આ દર છે, દરમાંથી ડોકું કાઢ્યું, ઓહો કેટલી બધી કીડીઓ ને કેટલું બધું ખાવાનું લઈને આવી અને ઉપર મળે છે. શું કરે છે, એને એક કીડી પહોંચી ગઈ એટલે એને ઉપર મળે છે. કે ટુ વુમ ઇટ કન્વેડ અ મેસેજ, કે જે એને મેસેજ આપે છે, કન્વેડ
આપવું, મેસેજ એટલે કે સંદેશો, સંદેશો આપે છે. એન્ડ નાવ અમેઝિંગ થિંગ હેપન, અને હવે એમ નાવ અમેઝિંગ, અમેઝિંગ એટલે અદ્ભુત. અમેઝિંગ એટલે અદ્ભુત. હેપન, હેપન એટલે થવું, કોઈ પણ ઘટના થઈ હોય એના માટે હેપન શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. હેપન એટલે થવું, અને હવે અમેઝિંગ ઘટના બને છે. ધ આન્ટ્સ એટ ધ ટોપ, જે ઉપર ટોપ ઉપર છે, બિગન ક્લાઇમ્બિંગ ડાઉન ઇન ટુ પીટ બેકવર્ડ. શું કરે છે? ધ આન્ટ્સ એટ ધ ટોપ, જે ટોપ ઉપર છે, બિગન એટલે શરૂઆત કરે છે, ક્લાઇમ્બિંગ એટલે કે ચડવાની, ડાઉન એટલે કે નીચે, ઇન ટુ ધ પીટ બેકવર્ડ, એની પીઠ હોય એને એકબીજાની પીઠ પકડી અને આમ નીચે આખી સાંકળ બનાવવાનું ચાલુ કરે છે. ઈચ હોલ્ડિંગ ધ ટેલ, ટેલ એટલે પૂંઠ, પૂંઠ એટલે આપણે પૂંછડી કહીએ, ટેલ એટલે પૂંઠ, એક કીડીને એવી પૂંઠ હોય, એ એકબીજાની પૂંઠ પકડી અને આમ આખી નીચે લાઈન બનાવે છે. એન્ડ અનધર આન્ટ ઇન ફ્રન્ટ, અને અમુક સામે હોય કીડીઓ. શું કરે છે? અમુક સામે જે કીડીઓ છે. ઇન ધીસ વે, આ રસ્તે, એન આન્ટ ચેન વોઝ સૂન ફોર્મેડ, કે આન્ટની ચેન, કીડીઓની જે આખી ચેઇન છે, વોઝ સૂન, સૂન એટલે કે જલ્દી, ફોર્મેડ વિથ સ્લોલી ડ્રોપ ડાઉન ધ સ્ટીપ સાઈડ, અને હરવે હરવે એ ડ્રોપ આમ ઢસડાય છે, ડાઉન એટલે કે નીચે, કે ધ સ્ટીપ સાઈડ એટલે કે આખો એમને સીધો સ્ટીપ ખાડો છે, એ બધો આખે આખો શું કરે છે, એ રીતના હરવે 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 કરીને એ નીચે ઘસડાય છે. બરોબર, શું છે એ? અહીંયા પાસે અહીંયા સુધી ઘસડાય છે. ઓકે, તો એક મિનિટ પહેલાં મારી વાત સાંભળો, કે હવે આજનો આપણો આ લેક્ચર હતો એ આટલે સુધી રાખશું, અને આ લેક્ચર આગળ નેક્સ્ટમાં, કાલે મતલબ, આને અહીંયાથી આગળ આપણે કન્ટિન્યુ કરશું. બરાબર, ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.